નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. ધોરણ 3 વિષય હિન્દી પાઠ 5 કે જેનું નામ છે શબ્દ બનાવો, એટલે કે એને ગુજરાતીમાં કહેવાય શબ્દ બનાવો. તો એમાં આપણે પહેલો પ્રશ્ન આપેલો છે કે પઢો ઓર સમજો, એટલે કે આપણે એને વાંચવાનું છે અને સમજવાનું છે. તો પહેલો શબ્દ છે આમ, બીજો એનક, ત્રીજો અંગૂર, ચોથો ઈમલી, પાંચમો એક, છઠ્ઠો અજગર, સાતમો ઈક, આઠમો ઓરત, નવમો ઉલ્લુ, પછી 10મો છે ઓખલી, પછી 11મો છે ઊન, અને પછી છે 12મો ઋષિ. તો આપણે વાંચ્યા આ શબ્દ. હવે આવે છે પ્રશ્ન નંબર 2. તો એમાં શું કરવાનું છે? તો એમાં આપેલું છે પ્રશ્ન કે ખાલી સ્થાનો મેં ઉચિત અક્ષર લિખ કર શબ્દ પૂરા કરો ઓર શબ્દ પૂર્ણ શબ્દ ફિર સે લિખો. એનો મતલબ એમ થાય છે ગુજરાતીમાં કે ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો અને પૂરો શબ્દ છે એ આપણે એને ફરીથી લખવાનો છે. તો જો પહેલી ખાલી જગ્યામાં શું આપેલું છે આપણને? અજગર. અજગર એટલે કે એને ગુજરાતીમાં પણ કહેવાય અજગર. તો પહેલી ખાલી જગ્યા એવી રીતે આપેલી છે, ખાલી જગ્યા જગર, તો એ ખાલી જગ્યામાં આપણે શું લખવું પડશે? અ, એટલે શું બની જશે? અ જગર. ખાલી જગ્યા એના પછીની, એમાં આપણે કેનું ચિત્ર જોવા મળે છે? કેરીનું. એને હિન્દીમાં શું કહેવાય? આમ. આમ એટલે કે કેરી. તો ખાલી જગ્યા મ, તો એ ખાલી જગ્યામાં આપણે શું લખવું પડશે? આ, એટલે આખો શબ્દ શું બની જશે? આમ. હવે એના પછીનું કયું ચિત્ર આપેલું છે? તો કે આમલીનું. એને હિન્દીમાં કહેવાય ઇમલી. તો એની ખાલી જગ્યા કેવી રીતે આપેલી છે? તો ખાલી જગ્યા મલી, તો આપણે ખાલી જગ્યામાં શું લખશું? ઈ, એટલે શું બની જશે? ઈ મલી. એના પછી ખાલી જગ્યામાં આપણે કેનું ચિત્ર જોવા મળે છે? તો કે શેરડીનું. એને હિન્દીમાં શું કહેવાય? ઈક. ઈક એટલે શેરડી. તો ખાલી જગ્યા કેવી રીતે છે? તો ખાલી જગ્યા ખ, તો એમાં આવશે ઈ ખ, એટલે કે ઈ ખ આપણે એને એવી રીતે લખશું. હવે કેનું ચિત્ર આવ્યું છે? ઉલ્લુ. તો એમાં ખાલી જગ્યા લુ, તો ખાલી જગ્યામાં શું લખશું? ઊ. તો એનો આખો શબ્દ કેવી રીતે બને? ઉલ્લુ. પછીનું ચિત્ર જોવા મળે છે આપણે ઊનનું, એટલે કે હિન્દીમાં પણ એને ઊન કહેવાય અને ગુજરાતીમાં પણ એને ઊન કહેવાય. ખાલી જગ્યા ન, તો ખાલી જગ્યામાં શું લખશું આપણે? ઊ, એટલે શું બને? ઊન. હવે આપણે કેનું ચિત્ર અહીંયા બાજુમાં જોવા મળે છે? તો કે ઋષિ બેઠા છે, એટલે કે ખાલી જગ્યા સી, તો આપણે સીમાં શું લખવાનું? ઋષિ. પછી આપણે આ હિન્દીની ગિનતીમાં આપણે આગળ જોયું કે એક, એટલે કે એક, તો એને ખાલી જગ્યા ક, તો ખાલી જગ્યામાં શું લખશું? એ, એટલે શું બનશે એમાંથી? એ ક. હવે આપણે જોવા મળે છે કેનું ચિત્ર છે? એ ચશ્માનું. હવે ચશ્મા છે એને આપણે હિન્દીમાં શું બોલશું? તો એ ન ક. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં ખાલી જગ્યા ન ક, તો ખાલી જગ્યામાં આપણે લખશું એ ન ક. એનક એટલે કે ચશ્મા. હવે આપણે આ શું જોવા મળે છે? તો આપણે ચિત્ર જોવા મળે છે ઓખલીનું, કે જે દરેકના ઘરમાં હોય છે. ઓખલી એટલે કે ખાંડણી દસ્તો. હવે એમાં ખાલી જગ્યામાં શું લખવું પડશે આપણે? તો ખાલી જગ્યા ખલી, તો શું લખશું? એમાં લખશું ઓ, એટલે શું બનશે? ઓ ખલી. ઓખલી એટલે ખાંડણી. હવે એને પછીનું ચિત્રમાં આપણે શું જોવા મળશે? સ્ત્રી. તો હિન્દીમાં આપણે એને બોલશું ઓરત, એટલે ખાલી જગ્યા રત, તો ખાલી જગ્યામાં કયો શબ્દ વાપરવો પડશે? ઓરત, તો આપણે ઓરત એમ પૂરો શબ્દ બની જશે. હવે આપણે અહીંયા કોઈનું ચિત્ર જોવા મળે છે? દ્રાક્ષનું. દ્રાક્ષને હિન્દીમાં શું કહેવાય? અંગૂર. તો ખાલી જગ્યા ગુર, તો આપણે આગળ લખશું અંગૂર. હવે પ્રશ્ન નંબર 3, પઢો અને સમજો. તો આપણે એને શબ્દ હું તમને વાંચીને સંભળાવું. તો પહેલો શબ્દ છે
કમલ, પછી આવે છે મગર, પતંગ, રથ, થર્મસ, યજ્ઞ, ટમાટર, જગ, બસ, નલ, ઢકના, ઘર, ચરખા, ડફ, ભગત, ફલ, ધનુષ, ને આવે છે હલ. પ્રશ્ન નંબર 4, તો એમાં શું આપેલું છે? તો ખાલી સ્થાન મેં ઉચિત અક્ષર લિખ કર શબ્દ પૂરા કરો ઓર પૂર્ણ શબ્દ ફિર સે લિખો. હવે આપણે પહેલો શબ્દ કેનો દેખાય છે? પહેલા ચિત્રની અંદર આપણે શું દેખાય છે? તો આપણે દેખાય છે ઘર. તો ખાલી જગ્યા ર, તો એમાં શું આવશે? ઘર, એટલે ઘ લખી નાખવાનો પહેલી ખાલી જગ્યામાં. પછી આપણે કેનું ચિત્ર જોવા મળે છે? તો કે નળનું. તો ખાલી જગ્યા લ, તો ખાલી જગ્યામાં શું લખશું? નગારાનો ન, એટલે શું બની જશે? નલ. પછી એની ખાલી જગ્યા છે એમાં તંગ, તો એમાં શું લખવું પડશે? પ, પતંગનો પ, એટલે પ લખીએ તો શું બને? પતંગ. પછીની ખાલી જગ્યામાં શું જોવા મળે છે? તો કે ધનુષ. તો ખાલી જગ્યા નુષ, તો ખાલી જગ્યામાં શું આવશે? ધ, ધજાનો ધ, એટલે ધ કરી નાખવાનો, એટલે કયો શબ્દ બની જશે? ધનુષ. પછીની ખાલી જગ્યામાં શું દેખાય છે આપણે? તો કે જગ દેખાય છે. તો જગ હોય તો ખાલી જગ્યા ગ, તો આપણે શું લખીએ છીએ? અહીં આગળ લખવો પડે જ, એટલે કયો શબ્દ બનશે? જગ. ફરી પાછું શું આવ્યું છે આપણે? કયું ચિત્ર જોવા મળે છે? તો કમળનું. તો ખાલી જગ્યા મ લ, તો ખાલી જગ્યામાં કયો અક્ષર લખવો પડશે? ક, એટલે શું બની જશે? ક મ લ. હવે બીજી લાઇનનું પેલું ચિત્ર, તો આપણે એમાં શું જોવા મળે છે? તો બીજી લાઇનનું પેલું ચિત્ર છે એમાં આપણે બસનું ચિત્ર જોવા મળે છે. તો ખાલી જગ્યા સ, તો એમાં ખાલી જગ્યામાં શું આવશે? બકરીનો બ, તો આપણે બ લખશું તો શું કયો બની જશે શબ્દ? બસ, એટલે કે બસ. પછીનું ચિત્ર કયું છે? તો કે હળનું છે. તો ખાલી જગ્યા લ, તો આપણે એમાં શું લખશું? હ, તો હ મૂકીએ તો કયો અક્ષર બની જશે શબ્દ? તો કે હ લ. પછીનું ચિત્ર છે એ ટમેટાનું, એને હિન્દીમાં કહેવાય ટમાટર. તો ખાલી જગ્યા માટર, તો આખો શબ્દ શું બનશે? ટમાટર. પછીનું ચિત્ર છે ડફ, ડફ એટલે કે ઓલું ઓગાડવાનું હોય ને એ, તો ખાલી જગ્યા ફ, તો આગળ ડ મૂકી દેવાનું એટલે બની જાય ડફ. પછીના ચિત્રમાં શું જોવા મળે છે? તો કે ચરખો. ચરખો એટલે કે આપણે ખાલી જગ્યા ર ખા, તો એમાં આગળ શું લખવું પડશે? ચ, તો આખો શબ્દ શું બનશે? ચરખા. પછીનું કયું શું દેખાય છે આપણે ચિત્રમાં? તો કે યજ્ઞ. ય ખાલી જગ્યા, તો પાછળ કયો શબ્દ લગાડી દેવો પડશે? જ્ઞ, તો શું બની જાય પૂરો શબ્દ? યજ્ઞ. હવે ત્રીજી લાઇનનો પેલો શબ્દ, તો એમાં પહેલું ચિત્ર આપણે ત્રીજી લાઇનમાં શું દેખાય છે? તો મગરનું, કે જે પાણીમાં રહે છે. તો મ ખાલી જગ્યા ર, તો એમાં વચ્ચે આપણે કયો શબ્દ મૂકશું? ગગનપતિનો ગ, તો આખો શબ્દ કેવી રીતે બોલાય? તો કે મગર. પછી શું દેખાય છે? તો કે રથનું ચિત્ર દેખાય છે આપણને. ર ખાલી જગ્યા, તો થ થાળીનો થ, થલનો થ, તો આપણે થ મૂકી દઈએ તો એને શું બોલશું હવે? રથ. પછી કોનું ચિત્ર દેખાય છે આપણને? તો એમાં એરો કર્યો છે, એની ઉપર ઢાંકણાનું ચિત્ર આપણે બતાવી રહ્યા છે. તો ખાલી જગ્યા ક ના, તો આપણે શું લખી નાખવાનું? ઢ, તો ઢ કરીને લખશું આપણે ઢ ક ના, એટલે બની જશે ઢકના. પછી આપણે કેનું ચિત્ર જોવા મળી શકે? તો શું છે એ? થર્મોસ. તો એની ખાલી જગ્યા કેવી રીતે આપેલી છે? તો થ ર મ ખાલી જગ્યા, તો ખાલી જગ્યામાં શું લખશું? સ, તો સ મૂકીએ તો કયો શબ્દ બની જશે? થ ર મ સ. પછીના ચિત્રમાં આપણે ભગત જોવા મળે છે, તો ખાલી જગ્યા કેવી રીતે આપેલી છે? તો ખાલી જગ્યા ગ ત, તો શું આવશે? ભગત, એટલે કે ભગત. હવે આટલા બધા શું આપ્યા છે? ફળ આપ્યા છે, એને હિન્દીમાં શું કહેવાય? ફલ. તો ખાલી જગ્યા લ, તો શું આવશે? ફલ.
એટલે આ રીતે બધા શબ્દ બની ગયા. હવે પ્રશ્ન નંબર 5 એમાં શું છે, વળી પાછું આવ્યું કે પઢો ઓર સમજો, એટલે કે વાંચો અને સમજો. તો આપણે શું વાંચશું, પેલો શબ્દ શું છે, તો કે પેલો શબ્દ છે લડકા, પછી છે ગાય, ઈમલી, ચૂહા, ગોરૈયા, પતંગ, એનક, સૂરજ, બકરી, બંદર, બગીચા અને દવાદ. હવે પ્રશ્ન નંબર 6 આવ્યો, તો 6માં શું આવ્યું જોઉં, તો 6ની અંદર આવ્યું છે, તો એનું પહેલાં હું તમને પ્રશ્ન વાંચીને સંભળાવું, પછી શબ્દ શીખાડીશ. તો પ્રશ્ન શું છે, તો કે અક્ષરો કો ઉચિત ક્રમે લિખ કર સહી શબ્દ બનાવો, એટલે કે અક્ષરોને યોગ્ય ક્રમમાં આપણે ગોઠવી નાખવાના અને સાદો શબ્દ છે બને સાચો એ બનાવવાનો. તો પહેલાંમાં આપણે કેનું ગાયનું ચિત્ર દેખાય તો કેવું લખ્યું છો, કે ય ગા, તો એને આપણે ગોઠવી નાખવાનું, તો આપણે ગોઠવીએ તો શું બની જાય, ગાય. પછીના શબ્દમાં શું છે, ચરસુ, તો એને ગોઠવવાનું કીધું છે, તો આપણે શું ગોઠવશું, કે સુરજ. પછી વાંદરો દેખાય છે, બંદર, તો દ બંદર, તો આપણે એને ગોઠવશું તો શું બની જશે, બંદર. પછી આપ્યું છે છોકરાનું ચિત્ર, એને કહેવાય લડકા, તો કેવી રીતે આ ડોડો આપ્યું છે જોઉં, તો કાડલ, તો ગોઠવીએ તો શું બની જાય, લડકા. પછી શું કયું ચિત્ર દેખાય છે, ઉંદેડો, એને હિન્દીમાં કહેવાય ચૂહા, તો હાચું, તો એને ગોઠવીએ તો શું બની જાય, ચૂહા. પછી આપણે ચશ્માનું ચિત્ર દેખાય છે, તો એને કહેવાય એનક, તો કેમ ગોઠવવાનું છે, પહેલાં આપણે એનો એમને એમ જોઈએ શબ્દ, તો ન એક, તો આપણે ગોઠવીએ તો શું બનશે, એ ન ક. હવે બીજી લાઇનમાં પહેલો શબ્દ, તો કયો ચિત્ર દેખાય છે આપણને, પતંગનું ચિત્ર, તો પતંગમાં કેવી રીતે આ ડોડો આપ્યું છે જો, તેની માથે મેનું તંભ ગ, તો આપણે ગોઠવશું તો શું બનશે, પતંગ. પછી આવે છે બકરીનું ચિત્ર, તો બકરીના ડેવડી કેવી રીતે લખું છો, તો કે રી બક, તો આપણે ગોઠવીએ તો શું બની જાય, બકરી. પછીનું ચિત્ર છે આંબલીનું, એને હિન્દીમાં કહેવાય ઈમલી, તો એનો આ ડોળો શબ્દ હું બોલું છું, તો મલી ઈ, તો ગોઠવીએ આપણે તો ઈ મલી. પછી આપણે બગીચો દેખાય છે, તો બગીચો છે એનો આ ડોળો બોલું છું, તો ચાગી બ, હવે આપણે ગોઠવશું તો બગી ચા. પછી શું લખ્યું, કયો ચિત્ર છે, દવાત, સાઈનો ખોલ્યો, તો એમાં એવું છે આ ડોબડો શબ્દ શું છે, તવાદ, તો આપણે કેવી રીતે ગોઠવાય, તો કે દવાત. હવે આપણે કયું ચિત્ર દેખાય છે, તો કે ચકલી, તો ચકલી છે એને હિન્દીમાં શું કહેવાય, ગોરૈયા, તો એનો આ ડોળો શબ્દ કયો આપ્યો છે, તો રૈયા ગૌ, તો આપણે એને જેવી કેમ ગોઠવશું, તો ગૌરૈયા. હવે આ રીતે આપણે આપણો હિન્દીનો પાઠ છે 5 એ થઈ છે પૂરો. હવે તમારે આ બધું મેં તમને સમજાવ્યું એ આપણે હિન્દીની નોટબુકમાં લખવાનું છે, બરાબર.